હલો બચ્ચા લોકો કેમ છો મજામાં મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આ ક્લાસીસ સિટીએમ અહેમદાવાદ દોસ્તો આજે આપણે અગિયાર સાયન્સ ગુજરાત ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર પાંચ છે એનો ભાગ સત્યાવીસ લઈને આવ્યા છે જેમાં આપણે આજે સ્વાધ્યાયના સ્વાધ્યાયનો પાંચ પોઈન્ટ ચૌદ સ્વાધ્યાયનો પાંચ પોઈન્ટ ચૌદ નંબરનો દાખલો છે બહુ જ મસ્ત મજાનો દાખલો છે લચ સ્ટાર્ટ આકૃતિમાં દર્શાવી શકે કે ભાઈ ચાર કિલોનો દળનો પદાર્થ છે ચાર કિલો દળના એકણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે ડન છે ઓકે નો ઇશ્યુ સર ચલો ઓપ્શન સોલ્વ કરીએ પહેલું છે એ ટી લેસ દેન ઝીરો સમય પર પછી બીજું પહેલાંમાં પછી બીજું છે ટી ગ્રેટર દેન ફોર સેકન્ડ અને ટી ઇઝ ગ્રેટર દેન ઝીરો અને લેસ દેન ફોર સેકન્ડ આ ત્રણ કેસીસ આપ્યા છે આ ત્રણ કેસના સમયે કણ પર લાગતું બળ શોધવાનું છે અને બહુ ઇઝી કોન્સેપ્ટ છે બહુ ઇઝી કોન્સેપ્ટ દોસ્તો ટી લેસ દેન ઝીરો ઝીરો સમય અહીંયા છે લેસ દેન ઝીરો એટલે આ બાજુ લેસ દેન ઝીરો એટલે આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ પદાર્થનું સ્થાન ઝીરો છે એટલે કે પદાર્થ સ્થિર છે કોઈ વેગ નથી પદાર્થનો ભાઈ ટી બરાબર ઝીરો સમય છે ઝીરો પછી ધીમે ધીમે જેમ જેમ સમય વધે છે ને પદાર્થ પોતાનું સ્થાન લે છે જુઓ જેમ જેમ સમય વધે પદાર્થ પોતાનું સ્થાન લે એ રીતે આલેખ બનતો જાય છે જેમ જેમ સમય વધે પદાર્થ પોતાનું સ્થાન વધારે છે ઝીરોથી ત્રણ જાય છે પણ ઝીરો સમય પહેલાં પદાર્થનું કોઈ સ્થાન નથી એટલે એવું કહી શકીએ પદાર્થ સ્થિર છે તો પદાર્થ પર લાગતું બળ નેટ પદાર્થ સ્થિર હોય તો નેટ ઝીરો છે હવે સેકન્ડ સેકન્ડ કરતાં કરતાં વધારે વધારે આ જોઈ શકો છો પદાર્થ ત્રણ ઉપર છે ને તો જો ત્રણ ઉપર જ રહે છે ચાર પછી પાંચ થશે છ થશે સાત સેકન્ડ આઠ સેકન્ડ પણ દરેક માટે જો પદાર્થ આ લેખ જોઈ શકો તમે ત્રણ ઉપર જ છે ને એક્સ સ્થાન કેટલું છે ત્રણ જ છે એટલે કહી શકીએ દોસ્તો પદાર્થ આમાં પણ સ્થિર છે એટલે પદાર્થ પર લાગતું નેટ ફોર્સ ઝીરો છે સરસર ચલો કામ થઈ ગયું અમારું હવે ઝીરોથી વધારે હોય ટી અને ચાર સેકન્ડથી ઓછો હોય ટી ઝીરોથી વધારે ઝીરોથી વધારે અને ચારથી ઓછો આ સમય દરમિયાન આ સમય દરમિયાનની શું હાલચાલ છે દોસ્તો એ તમે લખી શકો પદાર્થ સ્થિર છે એટલે વેગ ઝીરો પદાર્થ સ્થિર છે એટલે વેગ ઝીરો હો ને ઓકે આ કિસ્સામાં શું થશે આટલા સમય દરમિયાન પદાર્થનો વેગ કેવો તમે જોઈ શકો છો તો આટલા સમય દરમિયાન પદાર્થનો આલેખ જોઈ શકો છો તમે આમ છે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવો હોય એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આવો હોય તો આ કેવો આલેખ કહેવાય ખબર છે આ કેવી ગતિ કહેવાય નિયમિત ગતિ કહેવાય હે ને અથવા તો બીજું બીજા શબ્દોમાં અચળ વેગી ગતિ કહેવાય એનો મતલબ કે વેગ કેવો છે અચળ છે ખ્યાલ આવ્યો કે નહીં તો એવો જ સીન છે કે નહીં તો હું લખીશ દોસ્તો પદાર્થનો વેગ અચળ છે વેગ અચળ હોય તો પણ પદાર્થ પર લાગતું નેટબળ કેટલું હોય ઝીરો હોય યાદ છે કંઈ નેટબળ ઝીરો બે શરતોમાં હોય ને કાં તો પદાર્થ સ્થિર હોય કે આ પદાર્થ અચળ વ્યક્તિ ગતિ કરતો હોય બુલ ક્લિયર છે કેટલું ઈઝી છે હવે મારો કોન્સેપ્ટ જે બી છે એ હું તમને સમજાવું કોન્સેપ્ટ બીમાં શું કહેવા માગે છે કે ટી બરાબર ઝીરો સમયે અને ટી બરાબર ચાર સેકન્ડના સમય બંને સમયે બળનો આઘાત શોધો અને બળના આઘાતની મેટર મેં એક દાખલો આગળ ચલાવ્યો હતો એમાં શીખવાડી હતી પણ છતાં બી હું સમજાવી દઈશ બળનો આઘાત શું છે ટી બરાબર ઝીરો સેકન્ડે એક્સેટ ટી બરાબર ઝીરો સેકન્ડે બળનો આઘાત કેટલો તો જોઈએ દોસ્તો પહેલું તો ટી બરાબર ઝીરો સમય છે ને તો હું થોડુંક ફંડા ફોકસ લઈ લઉં છું એની માટે સાંભળજો ધ્યાનથી મોરબર નિથન ગટકરે દોસ્તો ન્યૂટનનું આ સૂત્ર તમે જાણો છો ઓકે તો ડેલ્ટા પી ઇઝિકવલ્સ ટુ એફ ડેલ્ટા ટી થાય તો દોસ્તો ફાઇનલી આ બળ મોટું અને સમયગાળો નાનો ડન છે ફૂટબોલને કિક મારો સાંભળજો ફૂટબોલને કિક મારો તમે તો એક થોડાક સમય માટે તમારો પગ ફૂટબોલની ટચમાં આવે છે બહુ જ સમયગાળો નાનો હોય તમે જ્યારે ફૂટબોલને કિક મારતા હોય ને તમારો પગ અને ફૂટબોલ કેટલા સેકન્ડ માટે સંપર્કમાં આવે છે બહુ જ ઓછા સેકન્ડ માટે પણ બોલ કેટલું જોરદાર લાગે છે ફૂટબોલ સીધો બાઉન્ડ્રી બહાર શું કહેવું દોસ્ત હે ને તો દોસ્તો આને કહેવાય બળનો આઘાત તો મોટું બળ અને નાનું સમયગાળો એમના ગુણાકારને જ બળનો આઘાત કહેવાય છે મેં આગળ પણ ડિટેલિંગ કરેલી છે આગળ જે એક દાખલો ચલાવ્યો તો આવો સેમ ત્યારે તમે જોઈ શકો છો ડન ઓકે હવે એ બરાબર શું થાય ડેલ્ટા પી તો શું થયું દોસ્તો મોટું બળ માપવું શક્ય નથી અને સ્મોલ ટાઈમ ઇન્ટરવલ નાનો સમયગાળો માપવો બી શક્ય નથી તો આ બંનેને અલગ અલગ માપીએ ને તો બહુ લોચા વાગે એના કરતા શું માપવાનું ડેલ્ટા પીમાં આપી લેવાનું ધારોમાં શું થાય મોટો એફ મા આપવાનો પાછું નાનો સમયગાળો માપવાનો જે ઓલરેડી મુશ્કેલ છે પાછું એમનો ગુણાકાર કરવાનો એમ કરતાં કામ કર ને પેલા ડેલ્ટા પી શોધી લે ડેલ્ટા પી એટલે વેગમાનમાં થતો ફેરફાર તો દોસ્તો આવીએ ટી બરાબર ઝીરો સમય મારે બળનો આઘાત શોધવાનો છે તો ટી બરાબર ઝીરો સમય પહેલાં અને ટી બરાબર ઝીરો સમય પછી જો ટી બરાબર ઝીરો સમય ટી બરાબર ઝીરો સમય પહેલાં પહેલાં પદાર્થનો વેગ કેવો ઝીરો અને ટી ઝીરો સમય પછી પદાર્થ ટી ઝીરો સમય પછી આ સમયમાં પદાર્થનો વેગ કેવો તો આ રહ્યો સર વેગ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે તો વેગ આ રહ્યો હે ને તો ઝીરો સેકન્ડ પછી પદાર્થનો વેગ કેવો તો વેગ સર એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ એ જ થાય ને ભાઈ તો દોસ્તો જોઈએ એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ કેટલો થાય હું મને નામ આપી દઈ કંઈ પણ એ બી ને સી તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ જ થયું ને ઢાળનો મતલબ તો આ ત્રણ થયું અને આ થયું ચાર થયું ડન તો પોઈન્ટ પંચોતેર મીટર પર સેકન્ડ આવે ટી બરાબર ઝીરો સમય પછી તો દોસ્તો પહેલા અને પછીની વાત આવી રહી છે અને દળ તો તમે જાણો છો અને વી ટુ ના બોલો ડેલ્ટા પી કેટલો પી માઇનસ પી વન એટલે એમ ટુ વી ટુ માઇનસ એમ વન વી વન પણ એમ તો સરખા જ છે એટલે એમ કોમન વી ટુ માઇનસ વી વન એમ છે ચાર કિલો વી ટુ છે પોઈન્ટ પંચોતેર વી વન તો ઝીરો છે લખવાનું નથી ફાઇનલી ત્રણ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થઈ ગયું ડેલ્ટા પી અને એ જ ડેલ્ટા પીને શું કહેવાય બળનો આઘાત છે ચાલો હવે ચાર સેકન્ડ ચાર સેકન્ડની વાત કરે છે તો ટી બરાબર ચાર સેકન્ડ પહેલાં અને ટી બરાબર ચાર સેકન્ડ પછી ચાલો ટી બરાબર ચાર સેકન્ડ પહેલાં આ ચાર સેકન્ડ છે એની પહેલાં વેગ કેવો છે દોસ્તો વેગ પોઈન્ટ પંચોતેર મીટર પર સેકન્ડ છે હા ઢાળ જેટલો વેગ હોય ને ઓકે અને ચાર સેકન્ડ પછી જુઓ વેગ કેવો છે સર પદાર્થ સ્થિર છે જો ત્રણ ઉપર જ છે તો વેગ ઝીરો થાય આ વન અને આ ટુ દળ તો ચાર કિલો સેમ દળ તો ચાર કિલો સેમ છે બહુ જ મસ્ત લોજિકલ વાતો કરું છું દોસ્તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ પી ટુ માઇનસ પી વન એમ ટુ વી ટુ માઇનસ એમ વન વી વન એમ સરખા છે એટલે ટુ અને વન લખવાની જરૂર નથી તો ફાઇનલી એમ છે ચાર કિલો વી છે ઝીરો વી વન છે પોઈન્ટ પંચોતેર તો માઇનસ ત્રણ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવે બોલો હા કે ના ડ તો દોસ્તો આટલો ઇઝી આ દાખલો છે બોલો ક્લિયર છે ક્લિયર ને ચાલો થેન્ક યુ વેરી મચ દાખલો ખરેખર કેવો લાગ્યો ટ્રિક કેવી લાગી જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો થેન્ક યુ વેરી મચ